પ્રિય શ્રોતા મિત્રો પ્રભુ પ્રભુએ ખ્રિસ્તના નામમાં ઉદ્ધારક સ્વામીના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું પાછલા દિવસોમાં આપણે ગ્રેટ પ્રોમિસિસ ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ શ્રેણીનો અભ્યાસ અને મનન કરતા રહ્યા અને આજે પણ આજે આ શ્રેણીનું છેલ્લું મનન આપણે સાથે મળીને કરવાના છે ત્યારે ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છે જીવન સંદેશની સેવાઓને માટે કે આ સેવાઓ દ્વારા ઘણા બધા જે પ્રયત્નો કરવામાં આવે છે અને અત્યાર સુધી અનેકવિધ સેવાઓ આ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે પ્રભુનો આભાર માનીએ છીએ અને અત્યાર સુધી પણ યુટ્યુબ મારફતે ઘણા બધા લોકોએ પ્રભુના વચનો જુદા જુદા વિષય પર પ્રભુના સેવકો મારફતે સાંભળ્યા છે અને આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આપ સર્વ જીવન સંદેશ મિનિસ્ટ્રીને માટે પ્રાર્થના કરો છો અને એક યા બીજી રીતે તમે સાથ સહકાર આપો છો ઉદાર હાથ લંબાવો છો અને દરેક રીતે તમે આ સેવાની પડખે ઊભેલા છો આભાર માનીએ છે અને એ તમારો સહકાર સતત મળતો રહેશે આપતા રહેશો એવી પણ અમે તમને અપીલ કરીએ છીએ આ બધી સેવાઓ જીવન સંદેશ મારફતે થાય છે ત્યારે આપણે બધો જ મહિમા ઈશ્વરના નામને આપીએ છીએ ઈશ્વરના નામને ઊંચું કરીએ છીએ અને એથી આજે આવો આપણે જોઈએ આજે જે મનન આપણે સાથે મળીને કરવાના છે એ મનનનું શીર્ષક પ્રભુના ચોક્કસ પાછા આવવાનું વચન છે અને પ્રભુના ચોક્કસ પાછા આવવાનું પ્રોમિસ જેના વિશે આપણે વિચાર કરવાના છે એની ચાવીરૂપ જે કલમ છે જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને સાતમી કલમ એ પ્રોમિસને આપણે લઈને આજે મનન કરવાના છે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જુઓ તે વાદળા સહિત આવે છે દરેક આંખ અને જેવોએ તેને વિધ્યો છે તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે અને આ આજનું પ્રોમિસ છે જેના તરફ આપણે જોઈને આજે વિચાર કરવાના છે થોડા વર્ષો પહેલાં ડૉક્ટર એ જે ગોર્ડન નામના પ્રભુના સેવકે બાઇબલમાં નવા કરારમાં પુનરાગમન વિશે જે સંદર્ભો નવા કરારમાં આપવામાં આવ્યા જૂના કરારમાં આપવામાં આવ્યા અને એ વિશેનો એમણે એક એ સંદર્ભોને ભેગા કર્યા અને એમાં જોવા મળ્યું કે ઓછામાં ઓછી પ્રત્યેક પચીસ કલમે આ પુનરાગમનનું મહિમાવંત જે સત્ય છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે એના ઉપરથી આપણે એવું કહીએ કે જો પુનરાગમન આનું મહત્ત્વ આટલું બધું છે તો આપણા અભ્યાસમાં આપણા ઉપદેશમાં આપણા શિક્ષણમાં આ પ્રસંગને આપણે કેટલું બધું મહત્ત્વ આપવું જોઈએ અને બાઇબલની અંદર તો વારે વારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે એવી વાત એ પુનરાગમનની વાત એ ક્યાં બીજી રીતે કરેલી છે જો તમે જુઓ તો બાઇબલની અંદર કદાચ આપણે એ કલમો તમે કાઢો અથવા તો હું બોલું તમે સાંભળો ત્યાં તમે જુઓ તો ત્યાં પહેલાં જ થેસોલોનિકોનો પત્ર તેનો ચોથો અધ્યાય અને અઢારમી કલમ કહે છે કે આ પ્રભુ ઈસુ પાછા આવવાના છે એ વાતથી આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને એવું ત્યાં ગાડી લખવામાં આવ્યું કારણ કે એકબીજાને ઉત્તેજન ક્યારે આપીએ કે ઈસુ પાછા આવી રહેલા છે પછી જો તમે આગળ યોહાનનો પત્ર તમે જુઓ તો પહેલો યુહાન બીજો અધ્યાય અને અઠ્યાવીસમી કલમમાં કહે છે તેનામાં રહો અને પછી કહે છે એટલે તમે હિંમતવાન થાવ અને આગળ જતાં કહે છે કે જેથી ઈસુનું જ્યારે આગમન થાય એમને રૂબરૂ મળવાનું થાય ત્યારે તમારેનું મારે શરમાવું ના પડે અને આવો એક મોટો પડકાર ત્યાં યોહાનના પત્રની અંદર લખવામાં આવ્યો છે યોહાનના પહેલાં પત્રમાં ફરીથી આગળ તમે વાંચો તો ત્રીજા અધ્યાયની ત્રીજી કલમમાં પણ એ વાત લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ પાછા આવે છે એ જેવા પવિત્ર છે એવા તમે પણ પવિત્ર થાઓ અને શુદ્ધ થાઓ એટલે આ બધી વાત પણ તમને મને શુદ્ધ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન અને એ જ વાત તમે તિતસનો પત્ર વાંચો તો બીજા અધ્યાયની તેરમી કલમમાં પણ ખ્રિસ્તી આશા આશીર્વાદિત આશા તમને મને આપવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન એ વાત અને એથી એ વિષય ઉપર પ્રેમ કરવો એનો અભ્યાસ કરવો અગત્યનું છે કારણ કે હું તમે એ ઈસુ તારનારને પ્રેમ કરીએ છે અને એથી જે પ્રોમિસ આપણે પસંદ કર્યું પ્રકટીકરણનું પુસ્તક પહેલો અધ્યાય અને સાતમા વચનની અંદર જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એના વિશે જો વિચાર કરીએ તો કેટલાક સત્યો ત્યાં આપણને બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યા છે અને આપણે એક પછી એક એ સત્યને લઈને થોડો વિચાર કરીશું સૌથી પહેલું જો તમે એ એમાં જુઓ તો એક પ્રથમ સત્ય એ આપવામાં આવ્યું છે કે પ્રભુ યુસુ ખ્રિસ્ત પાછા આવવાના છે તે સૌથી ચોક્કસ વાત અને એ પ્રોમિસ કહે છે સાતમી કલમની અંદર એ પ્રોમિસ જે વાંચ્યું એમાં તમે જુઓ તો કહે છે જુઓ તે આવે છે એવા શબ્દો તમને વાંચવા મળશે અને આ વાત તમે ઘણો જુઓ તો બે હજાર વર્ષ પહેલાંની વાત કે જ્યારે લોકો એવી અપેક્ષા રાખતા હતા પોકારો કરતા હતા કે ઈસુ તમે આવો અને એના એના વિશે તો ઘણું બધું કહેવાય પણ એ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા અને એ એના વિશે લખવામાં આવ્યું પણ ઈસુનું જે બીજું આગમન છે એ તો પહેલાં કરતાં જુદું હશે કારણ કે એ તો હવે ઈસુ વિજય થયા છે શૈતાન મરણ અને પાપ ઉપર વિજય પામ્યા છે એટલે વિજયવંત તરીકે મહિમા ધારણ કરનાર એવા વ્યક્તિ તરીકે પરાક્રમ સાથે એ ઈસુ હવે આવવાના છે એવી વાત આપણને કહેવામાં આવી છે જો તમે હેબ્રીઓનો પત્ર તમે વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે હેબ્રીઓનો પત્ર તેનો નવમો અધ્યાય અને બે કલમ તરફ તમારું ધ્યાન દોરો ત્યાં નવમાં અધ્યાયની ચોવીસમી કલમ હું વાંચું છું તમારા બાઇબલમાં તમે જુઓ ત્યાં લખેલું છે કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂ નમૂનો છે તેમાં ગયો નથી પણ આકાશમાં જ ગયો કે તે હમણાં આપણે સારું ઈશ્વરની સમક્ષ હાજર થાય અને પછી જો અઠ્યાવીસમી કલમમાં આવો તો અઠ્યાવીસમી કલમ ક્યાં છે તમે ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વિના પ્રગટ થવાના છે અને એથી અહીંયા આપણને એ જોવા મળે છે માનવની શરૂઆત થઈ ત્યારથી લઈને તમે એ ઈસુના પ્રથમ આગમનની લોકો જોતા હતા અને આપણે જાણીએ છીએ કે એ પોકારો ઈસુ તમે આવો અને એ જે વાત અને બેથલેમમાં ઈસુનો જન્મ થયો એમાં આપણે ઈસુનું પ્રથમ આગમન આપણે છે તેમના પર વિશ્વાસ રાખનારને એ તારણ છે અને આ પ્રથમ આગમનમાં કેટલી બધી ભવિષ્યવાણીઓ જે એમના પ્રથમ આગમન માટેની હતી એ પૂર્ણ થયેલી આપણને જોવા મળે છે હવે આપણે તો બીજા આગમનની પ્રતીક્ષા કરીએ છીએ અને એના માટે પણ કેટલી બધી ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે અને જેમ પ્રથમ આગમનને માટે ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈને યસુનું આગમન થયું એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરીથી પુનરાગમન થશે એ ફરીથી પાછા આવશે અને એ જે બધી ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે એ પણ પૂર્ણ થશે અને એથી કરીને બાઇબલમાં તમે જુઓ ને તો બીજા આગમન માટે કેટલી સ્પષ્ટ હકીકતો આપણને આપવામાં આવી છે જો તમે જૂના કરારના બધા જ પ્રબોધકો તરફ તમે જુઓ તો પ્રબોધકો અપેક્ષા રાખતા હતા કે એક દિવસ આવશે કે જ્યારે એ ઈસુ મસીહા એ પાછા આવશે અને જેમ પહેલાં આગમનમાં થયું હતું ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈ હતી એમ બીજામાં પણ વધારે આપવામાં આવી છે એ ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થશે એટલે જૂના કરારના બધા પ્રબોધકો એ અપેક્ષા રાખતા હતા ઈસુનું આગમન છે પછી તમે જુઓ તો પ્રભુ ખ્રિસ્ત પોતે એમણે પોતાના શબ્દોમાં પણ એ વાતની પ્રતીતિ કરાવી હતી અને આપણને પ્રોમિસ આપ્યું હતું એમનું બીજું આગમન છે એવી વાત એમણે પણ પોતાના સ્પષ્ટ વિધાનોમાં કરી હતી પછી આગળ તમે જો જુઓ તો દૂતોએ એનું સમર્થન કર્યું અને પ્રેરિતોનો કૃત્ય પહેલો અધ્યાયના અગિયારમી કલમ તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે દૂતોએ એ ગાલિલના માણસો કે તેઓને કહ્યું કે જેમ તમે ઈસુને જતા જુઓ છો એમનું સ્વર્ગારોહણ તેમ એ જ ઈસુ ફરીથી એક વખત પાછા આવશે એટલે દૂતો દ્વારા પણ એને સમર્થન આપવામાં આવ્યું ત્યાર પછી જો તમે જુઓ તો પ્રેરિતો અને બધા પ્રેરિતોને પણ આપણે જોઈએ તો એ પ્રેરિતોએ પણ એ વાતને સમર્થન આપ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહેલા છે જો એને એક બે ઉદાહરણ તરીકે આપણે કહીએ તો પહેલો કોરોનથી પંદરમો અધ્યાય અને એની એક એકાવન અને બાવનમી કલમ હું વાંચું છું અને ત્યાં આવું લખવામાં આવ્યું છે ક્યાં છે જુઓ હું તમને એક રહસ્ય કહું છું આપણે સર્વે ઊંઘીશું નહીં પણ છેલ્લું રણસિંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વેનું રૂપાંતર થઈ જશે કેમ કે રણસિંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે અને બીજી ઘણી બધી કલમો એ પ્રેરિતોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન છે એ વિશે વારે વારે આપણને કહ્યું છે અને તમે એ વાત તો જુઓ તો પ્રેરિતોએ જે ઉપદેશ પણ કર્યો ને એ ઉપદેશને તપાસો એ દરેક ઉપદેશમાં એમણે ઈસુ મસીહ પાછા આવવાના છે એમના બીજવા આગમનની વાત એમણે કરીશ અને આ તો મોટો વિષય પ્રકટીકરણના પુસ્તકમાં પણ ઈસુનું બીજી વારનું આગમન છે એના વિશે આપવામાં આવ્યું છે પછી આગળ તમે વિચારો તો બીજા આગમનની ખાતરી આપણને પવિત્ર આત્મા દ્વારા પણ આપવામાં આવીશ અને બાઇબલનો જે અંત તમે વાંચો પ્રકટીકરણનું પુસ્તક એનો બાવીસમો અધ્યાય અને વીસમી કલમમાં પણ ત્યાં છેલ્લે પણ એ જ વાત લખવામાં આવીશ હું વાંચું પ્રકટીકરણ બાવીસ અને વીસમાં કહે છે જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા હું થોડી વારમાં આવું છું આમેન હે પ્રભુ ઈસુ આવ અને એથી કરીને એ વાત આપણને ખાતરી કરાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી આવવાના છે એની આપણને ચોક્કસ વાત હકીકત આપણને રજૂ કરવામાં આવી છે હવે જો થોડો આગળ વધીએ તો આપણા પ્રોમિસમાં કહે છે તેમનું આગમન વાદળો સાથે થશે એવું લખવામાં આવ્યું છે અને અહીંયા જે શબ્દો આપવામાં આવ્યા કે વાદળા સહિત આવે છે વાદળો સાથે આવશે ને વાદળ એ તો મહિમા બતાવે છે ગૌરવ બતાવે છે વિજય અને મહિમા સૂચવે છે એવું આપણે કહી શકીએ અને એ વખતે તમે જુઓ તો થોડા માણસોની હાજરી હતી જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થયું ત્યારે અને એ વખતે પણ તમે જુઓ તો આકાશમાં એ વાદળ પર થઈને સવાર થઈને આવવાના છે એવી વાત ત્યાં લખવામાં આવીશ અને આગળ હિબ્રુઓના પત્રમાં પણ એ બીજો અધ્યાય અને ચૌદમી કલમમાં લખવામાં આવ્યું છે પહેલાં આગમનમાં એ બધા પર મરણ પામ્યા શેતાન પાપ અને માણસ જે મરણ ઉપર વિજય પામ્યા પણ હવે બીજી વાર આવશે ત્યારે તો મહેમાન થયેલા ઈશ્વર હશે અને એ કેવી રીતે આવશે તો હવે એ નબળાઈમાં નહીં આવે પહેલાં આવ્યા ત્યારે તો લોકોએ એમનો ધિક્કાર કર્યો એમનો નકાર કર્યો અને ફરીથી ન આવે એવી લોકોએ ઈચ્છા રાખી અને એથી યોહાન એક અને અગિયારમાં કહે છે કે તે પોતાના લોકોની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહીં અને અહીંયા તમે જુઓ તો આ જે વચન આપણે પ્રોમિસ જે આપવામાં આવ્યું છે હવે તમે જુઓ તો એ ઈસુ જ્યારે ફરીથી પાછા આવશે ને ત્યારે એ તો પોતાના મહિમામાં આવવાના છે પરાક્રમ સાથે આવવાના છે દૂતોના સમુદાય સાથે આવવાના છે વાદળા સાથે આવે અને આ આપણને યાદ દેવડાવે છે કે એ ઈસુ જે ફરીથી આવવાના છે એ મહિમાવન થયેલા છે અને વાદળા સાથે સામર્થ્ય સાથે અને એ એકલા નહીં આવે એમની સાથે મોટો દૂતોનો સમુદાય છે અને આટલી સદીઓમાં ઈશ્વર પર વિશ્વાસ રાખીને જેઓ મરણ પામ્યા છે એવો મોટો સમુદાય એ ઈસુના પુનરાગમનમાં એમની સાથે હશે મોટો સમુદાય વાદળ સાથે અને સાથે મોટા બધા દૂતો એક કલમ તમને વાંચીને આપણે જોઈએ તો ત્યાં યહુદાનો પત્ર તમે વાંચો ને તો ત્યાં ચૌદમી અને પંદરમી કલમમાં આવું લખવામાં આવ્યું છે હું વાંચું તમે સાંભળો તેઓ વિશે બહુ તેઓ વિશે પણ આદમથી સાતમા પુરુષ કે ભવિષ્યવાચન કહ્યું કે જુઓ સગળાનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યા તે વિશે પણ તેઓ સગડાને અપરાધી ઠરાવવાના માટે પ્રભુ પોતાના હજારો હજાર સંતો સહિત આવ્યો અને એથી આ જે આગમન છે એ તો જુદું છે અને તમે તમારા બાઇબલમાં એ કલમ વાંચો પહેલો થિસલોની કે ચોથો અધ્યાય તેરથી સત્તર કલમ એ આખું વર્ણન આપવામાં આવ્યું છે આપણે અહીં ગાડી એ વાંચતા નથી પણ તમે તમારા બાઇબલમાં એ જોજો જેઓ બધા પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓ પણ ગગનમાં હશે અને એ ઈસુના પુનરાગમન વખતે એ આખો મોટો સમુદાય પણ એ ઈસુની સાથે પાછો આવશે આપણે બધા વાદળમાં તણાઈ જશું એવું ત્યાં લખવામાં આવ્યું છે અને પછી થોડા સમય પછી એ જ વાત એ ઈસુના પુનરાગમનમાં એ પ્રકટીકરણ એક અને સાતમાં જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એ પૂરું થશે એ ઈસુ આવશે ત્યારે આ બધો મોટો સમુદાય અને દૂતોનો મોટો સમુદાય અને એ બધા એ ઈસુની સાથે હશે અને એથી આપણને એ જોવા મળે છે કે એ ઈસુ એ પાછા આવવાના છે વાદળો સાથે તેમનું આગમન થશે ત્યાર પછી એ પ્રોમિસમાં આગળ શબ્દો વાંચીએ તો આપણને આગળ એક સત્ય બીજું જોવા મળે છે ત્રીજું કે ત્યાં ગાડી એ કહે છે કે જ્યારે તે વાદળા સાથે આવશે ત્યારે દરેક આંખ તેને જોશે એવા શબ્દો આપણને જોવા મળે છે એટલે પ્રભુ ખ્રિસ્ત જે સ્વર્ગમાં માણસ તરીકે લેવાયા તે જ રીતે શાબ્દિક અર્થમાં તે પાછા આવશે અને ત્યાં પ્રેરિતોના કૃત્ય પહેલાં અધ્યાયમાં તમે જે ઈસુને જતા જુઓ છો એ જ ઈસુ એ જ સરળ શરીર ધારણ કરેલા એ જ ઈસુ પાછા આવવાના છે દરેક આંખ તેમને જોશ અને આ બહુ અદ્ભુત છે કે પ્રભુનું જે આગમન છે એ રહસ્યમય લાગે ભૌતિક વિચાર હોય એવું લાગે અને આ માણસની જે કલ્પના છે કોઈ ફેન્ટમ તરીકે જે આભાસ તરીકે એ ઈસુનું આગમન થશે નહીં પ્રકટીકરણના પુસ્તકની અંદર આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને સ્પષ્ટ જોવા મળે છે જે ઇસુ મરણ પામીને વધથી સજીવન થયા એ જ ઇસુ જેને શિષ્યોએ આકાશમાં જતા જોયા એ જ ઈસુ પાછા આવવાના છે એ કોઈ આભાસ નથી અને એથી કરીને વ્યક્તિગત રીતે ઈસુ જે રીતે અહીંયા હતા લોકોએ અનુભવ્યા એ જ ઈસુ પાછા આવશ દરેક આંખ તેમને જોશ અને એ વાત તો આપણને અયુબ પણ આપણને જણાવે જ અને જો એક બે કલમ તમને ઉદાહરણ તરીકે વાંચીએ તો અયુબનું પુસ્તક તમે ફેરવો તેનો ઓગણીસમો અધ્યાય અને પચીસ અને છવ્વીસમી કલમ હું વાંચું છું તમે સાંભળો અયુબ કહે છે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી ઉપર ઊભો રહેશે મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ અને અયુબ પોતે જાણતો હતો આ કે એક દિવસ એટલે એનો અર્થ એ કે શાબ્દિક રીતે એ વાત સાચી છે કે વ્યક્તિઓ જોશે એ ઈસુનું જે આગમન છે એ દરેક આંખ તેમને જોશે અને જે લોકો એના પર વિશ્વાસ કર્યો હતો એ મોટો સમુદાય એની સાથે હશે જે દૂતોએ તેમની ભક્તિ કરી હતી તેઓ તેમની સાથે હશે અને એથી કરીને જે વિધાન કરવામાં આવ્યું કે લોકો જેને આપણે ઇન્હેલિએશન સિદ્ધાંત કહીએ છીએ ઇનહેલિએશન સિદ્ધાંત કે પ્રભુ આખરે બધા આત્માઓને મારી નાખશે સદંતર નાશ કરશે એ સિદ્ધાંત ખોટો છે એવું અહીંયા આપણને જોવા મળે છે કારણ કે તારણ પામેલા જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે પૃથ્વી પર એ બધા એક દિવસ એ ઈસુ જ્યારે પાછા આવશે ત્યારે તેની સાથે હશે અને અહીંયા તો શું જેઓ તારણ પામ્યા હશે તેવો તો ઈસુની સાથે આવશે તારણ નથી પામેલા એ લોકો પણ એ ઈસુના પુનરાગમનને જોશે અને એ ઈસુનું આગમન થશે ને ત્યારે લોકો નાસી જશે જે લોકો પ્રભુ પાસે આવ્યા નથી અને લુકની સુવર્તા તમે વાંચજો ત્રેવીસમો અધ્યાય અને ત્રીસમી કલમ આપણે વાંચતા નથી પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુનું આગમન થશે ત્યારે એવા લોકો જીવતા હશે કે જેઓ જ્યારે પોતાની નજરે જોશે કે ઈસુનું આગમન થઈ રહ્યું છે ત્યારે તેઓ કહેશે પડોને અમારા પર પડો ડુંગરોને કહેશે અમારા પર પડો અને અમને ઢાંકી દો એ દ્રશ્ય એમનાથી જોવાશે નહીં કે એ ઈસુ જેનું તેઓ અપમાન કરતા હતા એ ઈસુ તો હવે આવી રહેલા છે પાછા અને એથી એનીથી નાસી જવાનો તેવો પ્રયત્ન કરશે અને તમે ત્યાં આખું વર્ણન વાંચજો ત્યાં એ આખું વર્ણન આપવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે આવા બધા લોકો હશે કે જેઓ એમનાથી નાસી જવાનો પ્રયત્ન કરશે અને પર્વતો ડુંગરોને કહેશે અમારા પર પડો અમને ઢાંકી દો અને એ વાત પણ અહીંયા લખેલું છે આ પ્રોમિસમાં કે વાદળ સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે એવી વાત ચોક્કસ પછી જો તમે એ પ્રોમિસમાં આગળ વધો તો ત્યાં કહે છે જેવો એ તેને વિંધ્યું તેઓ પણ તેને જોશે એટલે એનો એ આ મહત્ત્વ શા માટે આપવામાં આવ્યું છે હવે એનું કારણ એટલું જ છે કે આ દ્રશ્ય કોઈ ચૂકી જઈ શકે નહીં તે આપણો અનુભવ છે અને એથી કરીને ઈશ્વર આપણને સમજાવવાની ઈચ્છા રાખે છે કે જેઓ જોવાની ઈચ્છા રાખતા નથી કે ઈસુનું પુનરાગમન થાય તેઓએ પણ ફરજિયાત જોવું પડશે દરેક આંખ તેને જોશે એટલે એનો અર્થ એ કે કોઈ એના સિવાય રહી જશે નહીં દરેક આંખ તેને જોશે અને એથી કરીને ઈસુનું આગમન જોવાની ઈચ્છા નહીં રાખનારા લોકોએ પણ એ સિવાય કંઈ એમની પાસે જોવાનું હશે નહીં અને એથી કરીને જેઓએ એમને વિધ્યા છે તેઓ પણ એ ઈસુના આગમનને જોશે એવું અહીં ગાડી આપણે કહીએ એટલે એનો અર્થ આપણે એવું પણ કહીએ કે એ યહુદા પિલાતનો વિચાર કરીએ એ હેરોદ રાજાનો વિચાર કરીએ એ સિપાહીઓ જેમણે ઈસુનો મારી નાખ્યા હતા એમનો વિચાર કરીએ અને ત્યાર પછી બધી સદીઓનો વિચાર કરીએ તો જેટલા લોકોએ ઈસુનો નકાર કર્યો છે ઈસુનો તિરસ્કાર કર્યો છે તેઓએ ખરા અર્થમાં ઈસુને વિંધ્યા હતા અને ઈસુને વિંધનારા બધા લોકો એ ઈશુનું આગમન જોશે એવું આપણને જોવા મળે છે અને એ કેટલો બધો ભયાનક દિવસ હશે જેઓ પ્રભુને ઓળખતા નથી તેઓને માટે કેવો ભયંકર દિવસ હશે અને એનું વર્ણન તમારા બાઇબલમાં તમે જરૂર વાંચજો પ્રકટીકરણના પુસ્તકના પહેલાં અધ્યાયની તેરથી અઢાર કલમ તમે વાંચજો અને ત્યાં એ ભયાવ ઈશ્વર જે પાછા આવવાના છે એની વાત ત્યાં કરવામાં આવીશ અને ખ્રિસ્તનો જેવો એ અસ્વીકાર કર્યો છે તેઓ માટે કેવો ગંભીર દિવસ હશે એની વાત ત્યાં લખવામાં આવીશ અને આગળ તમે વિચારો તો યહૂદીઓને માટે પણ એ ગંભીર દિવસ હશે તમારા બાઇબલમાં તમે સાતમો અધ્યાયને તેરમી કલમ વાંચો દાનિયલનું પુસ્તક અને ત્યાં કહે છે કે મેઘો ઉપર એ મનુષ્યનો દીકરો પાછો આવવાનો છે એ વાત ત્યાં ગાડી બહુ સ્પષ્ટ કરેલી છે પણ એક કલમ તમારું ધ્યાન દોરો તો ત્યાં તમે જખારિયાનું પુસ્તક તમે જુઓ અને તેના બારમા અધ્યાયની દસમી કલમ હું વાંચવા માગું છું ત્યાં આવું લખેલું છે જખારિયા પ્રબોધકનું પુસ્તક બારમો અધ્યાય અને દસમી કલમ કહે છે હું દાઉદના વંશોજો પર તથા યરુસાલેમમાં રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ અને મને જેને તેઓએ વિધ્યો છે તેની તરફ તેઓ જોશે અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે અને જેમ પોતાના શ્રેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય તેમ તેઓ તેને લીધે દુઃખી થશે અને આ જખારીયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલું વચન હતું પ્રભુને નહીં જોનારા લોકો રડશે અને પોતાનું મુખાંકશે પણ જેઓ એમને વિંધ્યા છે અને એ વખતે વધસ્તમ આગળ જેઓ એ ઈસુને વિંધ્યા અને પછી સદીઓ સુધી લોકોએ ઈસુને માન્યો નહીં સ્વીકાર્યા નહીં એમણે ઈસુને વિંધ્યા હતા અને તેઓ જોશ અને છેલ્લું સત્ય આપણને એ ગાડી આ પ્રોમિસમાં એ આપણને જોવા મળે છે કે પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે એવું લખવામાં આવ્યું છે અને એ વાત સાચી છે યસુનું આગમન થશે ને પુનરાગમન ત્યારે કૃપાના દિવસ પૂરા થઈ ગયા અને એ સુવર્તાનું દ્વાર બંધ થઈ જશે અને પછી ઈસુનો સ્વીકાર કરી શકાશે નહીં કારણ કે પ્રભુએ બચાવને માટે આટલો બધો ટાઈમ આપણને આપ્યો પણ હવે જ્યારે ઈસુ આવશે ત્યારે એ દ્વાર બંધ થઈ જશે અને એથી માનવ પોતે એ ઈશુ એ તારનાર તરીકે નહીં પણ ન્યાયાધીશ તરીકે ઊભા રહેશ અને એથી કરીને જેમ આગળ વાંચવામાં આવ્યું તમે માથીની સુવાર્તા પચીસમો દે એકતાળીસમી કલમમાં કહે છે કે એ ઈશુ જ્યારે આવશે ત્યારે એ પ્રભુ તેઓને કાઢી મૂકશે કે છે પોતાની ડાબી તરફના લોકોને એણે કયું છાપી તો શૈતાન માટે જે જગ્યા તૈયાર કરેલી છે એ જગ્યા તમે તમે જતા રહો એવી વાત ત્યાં લખેલી છે અહીં એ તો ન્યાયાધીશ તરીકે તે હવે આવશે એટલે એનો અર્થ એ કે હવે તારનાર નથી પણ હવે ન્યાયાધીશ તરીકે બીજા આગમનની અંદર તે હશે અને એથી કરીને પ્રશ્નોનો ઉકેલ આ છે તમને જીવન આપ્યું છે અને જો તમે ઈસુનો સ્વીકાર નહીં કરો તો એક દિવસ એ પ્રભુ ઈસુ તો ચોક્કસ આવશે અને એ વખતે એ તારનાર તરીકે તારણનું દ્વાર બંધ કરશે અને પછી મારાને તમારા માટે એ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવશે ઉકેલ આજે જ આપણે લાવી શકીએ જો હજુ સુધી ઈસુનો સ્વીકાર કર્યો નથી તારણનું દ્વાર હજુ પણ ખુલ્લું છે ઉકેલ આપણે લાવી શકીએ છીએ અને તમે જો બીજો કોરોનથી છઠ્ઠો અધ્યાય બીજી કલમ જુઓ અને એની સરખામણી હિબ્રુઓનો પત્ર ત્રીજો અધ્યાયને સાતમી અને આઠમી કલમમાં કહે કે પ્રભુ આપણને કહે છે ઈશ્વરની વાણી તમે સાંભળો છો તમે હાલ જ માન્યકાળ છે એનો તમે સ્વીકાર કરો એ અગત્યનું છે અને છેલ્લે નોંધ કરીને આપણે આ મનનનું સમાપન કરીશું ત્યાં જે પ્રોમિસ આપણે વાંચ્યું મનન કર્યું એના છેલ્લા શબ્દો ત્યાં બાઇબલની અંદર આ રીતે લખવામાં આવ્યા છે ત્યાં છેલ્લો સમાપન કહે છે હા આમેન હા એવો શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે અંગ્રેજીમાં ઇવન સો એવો શબ્દ વાપરવામાં આવ્યો છે અને એ શબ્દ તો ગ્રીક શબ્દ છે અને આ મેન અને એથી કરીને આ પ્રભુના પ્રોમિસમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે વિદેશીઓને માટે યહૂદીઓને માટે સર્વ લોકોને માટે ચેતવણી આપનાર છે અને વાલા મિત્રો એથી જ કરીને આજે પ્રેમથી આપણે એ વાતને રજૂ કરીને તમારું ધ્યાન એ ઈસુ જે આવવાના છે એના તરફ દોરીએ છીએ પ્રભુ તમને આશીર્વાદ આપો આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છે કે તમે એક દિવસ ચોક્કસ પાછા આવવાના છો અને એથી કરીને તમે એ દિવસ આવશો ત્યારે તો વાદળ સાથે બધા સાક્ષીઓની સાથે અને દૂતો સાથે આવશો અને એ દિવસે પ્રભુ અમારે શરમાવું ન પડે એ માટે આ જીવન તમે આપ્યું છે ત્યારે પ્રભુ હજુ પણ સમય છે ત્યારે અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ તમારા પર વિશ્વાસ કરીએ તમારા પર પ્રેમ કરીને તમારા આગમનની અમે અપેક્ષા અને પ્રતીક્ષા કરતા રહીએ કે જેથી અમે જેને પ્રેમ કરીએ તે પ્રભુ ઈસુને અમે એ દિવસ મળીએ અને એની સાથે અમને તેના રાજ્યમાં સ્થાન આપવામાં આવે અમને મદદ કરો તમારું બળ આપો અને એ માટે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ આ મેન